ગુરુદેવના ચરણમાં વંદન કરીને રડી પડ્યા. પોતાના દુઃખને જ નથી ગાયું, સુખને પણ ગાયું કે ગુરુદેવ આપના આશીર્વાદથી સર્વ પ્રકારે સુખી છું, પણ બસ આ એક જ વાતનું દુઃખ. અયોધ્યાનું રાજસિંહાસન ભવિષ્યના ઉત્તરાધિકારીથી હજી રહિત છે. વશિષ્ઠ બાપજી સાંભળીને રાજી થયા. બસ અવધેશે જઈને આટલું કહેવાની જ વાર હતી. બસ અબ ધૈર્ય ધારણ કરો, અવધેશ એક નહીં ચાર પુત્ર હોંગે, ઓર વો ભી સાધારણ નહીં, ત્રિભુવન વિદિત ઓર ભક્તો કે ભય કો હરને વાલે. બસ અપને ગુરુ કે પાસ જાકર ઇતના નિવેદન કિયા, બાકી સારી બાત ગુરુ ને હી સંભાલ લી. શ્રીંગી ઋષિ કો બુલાયા તો વશિષ્ઠ ને બુલાયા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાયા તો વશિષ્ઠજી ને કરાયા, ભક્તિ પૂર્વક આહુતિ દિયા તો ભગતિ સહિત મુનિ આહુતિ દીને વશિષ્ઠજી ને દિયા, ઓર હાથ મે ચરુ લેકર કે અગ્નિદેવ પ્રગટ હુએ, બોલિયે યજ્ઞ નારાયણ ભગવાન કી જય. એ પ્રસાદ લઈ અને વશિષ્ઠજી અવધેશ ને આપ્યો. ગુરુદેવની આજ્ઞા અનુસાર એ પ્રસાદ ને સૂંઘી ત્રણે રાણીઓમાં વહેંચે છે. આ વહેંચણી થોડી વૈશિષ્ટ્યપૂર્ણ છે. પહેલા બે ભાગ કર્યા પ્રસાદના, અર્ધો ભાગ કૌશલ્યાજીને આપ્યો, બચેલા અર્ધા ભાગના વળી બે ભાગ કર્યા, એમાંનો એક ભાગ કૈકેયીજીને આપ્યો, વધેલા પા ભાગના વળી બે ભાગ કર્યા અને બંને ભાગ કૌશલ્યા અને કૈકેયીજીને હાથે સુમિત્રાને અપાવ્યા. એટલે સુમિત્રાજીને બે પુત્ર. મહારાજ દશરથ દ્વારા સન્માનિત રાણીઓ દ્વારા સુમિત્રાનું સન્માન કરાવ્યું. સૌ જેને પગે લાગે ઈ જેને પગે લાગે ઈ કેટલું મહાન હોય. રાજા જેનું સન્માન કરે ઈ જેનું સન્માન કરે ઈ કેટલું મહાન. સુમિત્રાજી આવા મહાન. સુમિત્રાજીએ કહ્યું, બે ભાગ લઉં છું ને મને બે પુત્ર થાય, તો એક પુત્રને કૌશલ્યાજી તમારા પુત્રની સેવામાં અને બીજા પુત્રને કઈ તમારે પુત્ર કી સેવામાં લગા દઉં. અને એટલા માટે લક્ષ્મણ કૌશલ્યાનંદન રામની સેવામાં સમર્પિત થયા છે અને શત્રુઘ્ન કૈકેયી નંદન ભરતજીની સેવામાં સમર્પિત થયા. એ વિધિ ગર્ભ સહિત સબ નારી. જ્યારથી ભગવાન માતાઓના ગર્ભમાં આવ્યા ત્યારથી માતાઓને શુભ સ્વપ્ન આવે છે, લોકોને મંગલ શગુન થઈ રહ્યા છે. સરજુ અમૃત બહાને લગી. અયોધ્યા કે લોગ અયોધ્યા કી ભૂમિ મેં કહીં ગડ્ઢા કરતે, કોઈ મકાન બનાવવાનું હોય અને પાયો ખોદવા માટે થઈને ભૂમિ ખનન કરે, અથવા કોઈએ કૂવો ગોળવો હોય અને ભૂમિને ખોદે તો ભૂમિ રત્નો આપવા માંડી. યોગ્ય સમય આવ્યો. યોગ લગન ગ્રહ વાર તિથિ સકલ ભય અનુકૂળ. તિથી બધું અનુકૂળ થયું, જડ ચેતન સબ આનંદમય. કઈ તિથિ હતી, કયો માસ હતો? નવમી તિથિ મધુમાસ પુનિતા. નવમી તિથિ મધુમાસ પુનિતા. શુકલ પક્ષ અભિજીત હરિ પ્રીતા.
मध्य दिवस अति शीतन घामा संतन मन चार। चैत्र मास शुक्ल पक्ष नवमी तिथि, नवमी नो एक अर्थ नवमी नौम, नवमी नो बीजो अर्थ नवमी, नमस्कार करूच ए तिथि ने जे तिथि मां राम प्रगट थया। આમ તો નવમી રિક્તા કહેવાય જ્યોતિષની દ્રષ્ટિએ, અને તેથી એ રિક્તા તિથિમાં કોઈ સારા કામ જલ્દી કરે નહીં, પણ આ નવમી એને રામે એવી ભરી દીધી કે શુભ થઈ ગઈ, શ્રેષ્ઠ બની ગઈ। અને આમ પણ ભગવાને વિચાર કર્યો કે જે ભરેલા હોય એને હું ભરવા, જે રિક્ત હોય એને જ ભરું ને। જો રિક્ત થી ઉસ તિથિ કો રામજીને ઉસમે પ્રગટ હોકર કે ભર દિયા। मध्य दिवस है, बहु गर्मी नहीं, बहु ठंडी नहीं, लोगों ने विश्राम नो समय, बपोरे जमी कारवीन लोगों थोड़ी वार विश्राम करे, ए समय सकल संसार ने विश्राम आपवा माटे थईने भगवान प्रकट थवा जई रहा छे। अभिजीत नक्षत्र छे, शीतल मंद सुगंधी वायु वाय छे, દેવતાઓને હર્ષ થયો છે, સંતોને આનંદ। હર્ષનો વિરોધી શબ્દ તો શોક છે, પણ આનંદનો વિરોધી શબ્દ કોઈ નથી, આનંદ નિર્દ્વંદ છે, સંતોને આનંદ થયો। આ અવસર જાણીને બ્રહ્માદી દેવતાઓ અયોધ્યાના આકાશમાં આવ્યા, ત્રણે માતાઓના ગર્ભમાં ભગવાન અંશ સમેત પધાર્યા છે। દેવતાઓએ વારંવાર ગર્ભ સ્તુતિ કરી, અને પછી દેવતાઓ ત્યાંથી વિદાય થયા। ગોસ્વામી તુલસીદાસજી લખે છે, સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા। અભી કોઈ ઉઠેંગે નહીં, અપને અપને સ્થાન પર રહેંગે। હર્ષિત મહતાની કૌશલ્યાની સમક્ષ ભગવાન સૌપ્રથમ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા। માં કૌશલ્યા ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે। પુરાણ ભણતા
सुख सागर सब गुण आगर जिहि गावहि श्रुति संता सुमम हित लागी जन अनुरागी भयउ प्रकट श्री कंता मुस्काना चरित बहुत विधि कीन चहे कही कथा सुहाई मात बुझाई जेहि प्रकार सुत प्रेम लहे माता पुन बोली सोमति डोली तजहु तात यह रूपा सुलीला अति प्रिय सीला यह सुख परम सुजाना रोदन ठाना होई बालक सुर भूपा यह चरित जगा वही हरि पद पावहि तेन परहि भव कूपा ભગવાન સૌ પ્રથમ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. માં કૌશલ્યાએ પ્રભુની સ્તુતિ કરી. ભગવાને કહ્યું અનેક કથાઓ સંભળાવીને કે હું તમારે ત્યાં તમને આપેલા વરદાન અનુસાર પુત્ર બનીને આવ્યો છું. અને કૌશલ્યાજીએ કહ્યું કે આ રૂપ પુત્રનું નથી, આ રૂપ પિતાનું છે. તમે આ રૂપ છોડો અને શિશુના રૂપમાં આવો. અને ત્યારે ભગવાને માતાની વાત સાંભળી, એ રૂપ છોડી બાળકના રૂપમાં માં કૌશલ્યાની ગોદમાં આવી અને શિશુ રુદન કર્યું છે. અને આ જોતા માં કૌશલ્યા પરમ પ્રસન્ન થયા. ભગવાનનું પ્રાગટ્ય થયું. દશરથ પુત્ર જન્મ સુનિકાના માનહુ બ્રહ્માનંદ સમાના. એક દાસી દોડતી ગઈ અને દશરથજીને સમાચાર આપ્યા કે મહારાજ બધાય હો, મહારાણી કૌશલ્યાને એક સુંદર પુત્ર કો જન્મ દિયા હૈ. ઓર દશરથજી બ્રહ્માનંદ મેં ડૂબ ગયે. ત્યાં કૈકેયજી એક પુત્રને જન્મ આપ્યો. દાસી દોડીને આવીને એણે પણ સમાચાર આપ્યા. સમાચાર સાંભળતા દ્વિગુણિત આનંદ થયો. બ્રહ્માનંદ દ્વિગુણિત થઈ ગયો. બ્રહ્મ ભલે એક હોય પણ આનંદ આવી રીતે ગુણાકાર થતો રહે. આનંદનો દ્વિગુણિત થયો આનંદ. અને ત્યાં સુમિત્રાજીના ભવનમાંથી પણ એક દાસી આવીને સમાચાર આપ્યા કે મહારાજ સુમિત્રાજીએ બે પુત્રોને જન્મ આપ્યો છે. વળી પાછા બેના બે ગુણ્યા, ચાર ગણો આનંદ થયો. અને આ સમાચાર સાંભળી પરમાનંદ પૂરી મન રાજા. કહા બોલાય બજા બહુ બાજા. આપ સૌને પણ આ અયોધ્યા ધામમાં આજે નવરાત્રિના ચતુર્થ દિવસે થયેલા રામ જન્મ પ્રાગટ્યની આપ સૌને બધાય હો, બધાય હો. અવધ મે આનંદ ભયો.